बकुल भाई ने बीपीएल नो पास रेशन आवे बारे मास कौने सोखा मारे खास खाईने मारे मोजे मोस जो आ रेशन आवी गयू ले वो रेशन तो ये वटी जाओ ले तमे सो ले तू सो तर पण काक बोलती तो होय मने एम के आ कोण आल्यो आवे वा रेशन लेवा गयो एम तो हाडी बदली नाखी तू ओळखी न हे के हूं तो ये पण ओला बाजूवाळा बेन छे ने पीळी बेन એને તેડવા આવે છે એટલે મેં હાડી બદલી માન્ય જવાનું છે પેલી બેન ને તેડવા આવે હા તો ચડીને વઈ જાહે હા તો ઉપાડી એક છે તો બહુ જાડા છે પેલી બેન તો હું હે તને હું સમજે છો એ પેલી બેન ને તેડવા આવે મેં કહ્યું તેડીને લઈ જાહે કેમ ઉપાડી એક છે પેલી બેન ને અરે રે એમ નઈ તો એની હાહરી વાળા આવે છે ને એને લઈને વયા જશે એમ એમ કે ને હું તો કહું આ તું કે તેડવા આવે તે તમે પણ આમાં સરખું સમજતા તો હોવ પણ મને તો સમજાય એવું કહું ને આમ તું જો બે વખત દીવા થાય ને એટલું જ તે કહેવા છે ને આવ્યું કેમ એટલું દેવ તો બે નામમાં એટલું જ આવે ને એમ અને કહું કેટલા આવ્યા એ દર વખતે આવે એટલા હું શું કહું તને હું તારા બાને ને તારા બાપાને ને અહીંયા રહેવા તેડાવી લે ને એના નામ ચડાવી દે તો રેશન તો વધારે આવે હવે સા ના મને રહ્યો ને હવે હું શું કહું હું તું પાણી ભરવા પછી જાય છે આ રેશન છે ને એ તો કીરે પગાડ મારે ભોળા દાદા ની વાડી આંટો મારવા જાવ વાહ એ હારું બગડી ગયેલા કઈ નઈ ત્રણ દિના તાજા છે એમ કીધું એને તમારે નો ખવાય તો હું બધા ખાઈ જાઉં તારે ખમણ નથી ખાવા તું માંદો પડી જા તો વાડીનું કામ કોણ કરશે તો શું કરવું નાખ કે જા પણ નાખવા હું કા હમણે ઓલા બકુલભાઈ મમરાભાઈ આવે કે નહીં એને ખવડાવી દેજો ને એટલે હા ઈ હાચું તું ગામમાં જા અને ગોળી લઈ જા બાળા ગોળી બાળા ગોળી નહીં નેપાળાની ગોળી ઓલી ઝાડા થઈ જાય ને ઈ ઈ આવે ને તા ડીસુ મને અંબાઈ હું ભાગ કરી રાખું આઈયો ડીસુ ઈ હમણે આવશે તે તું ફટાફટ જઈને આવજો હમણે પાછો આવું ખાઈ જઈ ઓળા દાદા અમારા સરે એમ નામ કાય જરૂર નો પડે અમે સીધા સીધા ગળી જઈ એમ નામ નો ખવાય મમરા ભાઈ ચટણી વગર નો ખવાય ગળામાં ભરાય મજા જ નો આવે અરે મોલ્લા ખોખા ગળી જાય ને એમ ગળી જઈ ગળામાં હું ભરાય કા મમરા ભાઈ ના ના રેવા દે લા ચટણી તો લઈને આવવા દે ઓલા ને તો પણ આ એક ચટણી તો પડી ને ઈ ગળી છે ખાટી ચટણી મગાવી ખાટી ચટણી મીઠી આવે ને એટલે પણ ભોળા તો સાખવા તો જો ચટણી ની જરૂર છે કે નહીં એમ ના અમને રેવા દે મમરા ભાઈ ચટણી આવે ને ત્યાં હું દીસે ને બેહવાનું સાનુ મનુ શરદી થોડીક છે ને તે ગોળી અને ચટણી બે મગાવી હતી તો ચટણી નો લાવ્યો માથાની ગોળી એક લઈને આવ્યો હા વાંધો નહી હાલો ને એ હારું છું નો લાવ્યો તો આપણે આમ નામ કરવાના ચાલુ કામ અમારા ભાઈ પેલા બે જણા હાથ તો ધોઈ આવો એ ભોળા દાદા અમારે હાથ ધોવાની જરૂરત નહીં અમે સીધા ગળી જાવ એમાં હું હાથ ધોવા હાથ ને એમાં અમે તો હવારે ધોયા હતા તે લે હવારે ધોયા હોય ને એ બગડેલા છે જાવ હાથ ધોયા હોય જાવ અને હાથ ધોયા વગર ખવાય નહીં ચાલ ને મમરે ભાઈ હાલો હાલો હાથ ધોઈને એ વિચાર રહેવા દેજો ને કે તમે નહીં ખાઈ જતા હા હા પડ્યા તે છે બાપા અને તું ઓલો બકુડો ને મમરા ભાઈ હોય તારે ગોળી હું કામ અંબાવી તો મને શું ખબર હું મને શું ખબર અને અંબાવે ને તોય ખબર વગર અંબાઈ દેવાય તું તો પાછો આમ જો આ ગોળી છે ને આ બે ડીશમાં નાખું પાછો યાદ રાખજો ભૂલી જતો નહીં પાછો અને ખાવા મળતો નહીં આ ડીશ લઈ નકર છે ને ઝાડા થઈ જાય તને તે બરોબર જો આ બે ડીશ
યો બકુલ ભાત ધોઈ નાખો એ મમરા ભાઈ હા આકો પોળા દાદા રૂપિયો એ કાઢે નહીં ને આજ કેમ મેં કીધું આપડી હાટુ ખમણ મગાવ્યા આજ બકુલ ભાઈ નક્કી કાક હોવું જોઈએ કે ભોળા દાદા ત્યાં રાખે નહીં આપડી હાટુ ખાવાનું કહી દી તો હી તો કહું છું અને પાછા ચટણી પડી હતી તો એ ઓલા માણસ ની પાસે ચટણી મગાવી ચટણી માણસ આવ્યો ની ગોળી લઈને આવ્યો નક્કી બકુલ ભાઈ કે ગોળી માં હોવું જોઈએ તો પણ એમ નહીં કે આપણને થોડા થોડી નીત કરાવવા માંગતા નહીં ઈ કરાવશે તે જોજો તમે નક્કી કાક હોવું જોઈએ કે ખમણ આપણી હાટુ કદી મગાવી રાખ્યા આટલા ટાઈમ અને આપણને પાછા હાથ ધોવા મોકલ્યા એમ હા નકર તો ઈને આપણી સામે ન કર નાખે ખાવાનું શરૂ તો હવે કામ કરવાનું તો ઈ ખાય ને તો આપણે ખાવાના નકર આપણે નહીં ખાવાના આપણે બકુલભાઈ એની કરતા વધારે સાલાક બની જવાનું છે ને તમે જોજો ને હે ને હા 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 બસ જો એની ડીશ હોય ને ચાર ડીશ પડી ને એમાં કઈ ડીશ કોની ની આપણે ખબર જ નથી પડવા દેવી હું એટલે એ હલવાય કે નહીં હું બધો ગોટાળો કરી નાખવો છે એને ન ખબર પડે એવું કરી નાખવું છે હાલ 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 આંગળા બી આવ્યા બકુલભાઈ બેઠો તો ને આમ તમને નહીં સમજો તમને વ્યવસ્થિત સમજાવું કેમ એક્સિડન્ટ થયું તમારે ખાવા મંડો ના હોય તો મટી જશે હમણાં આપણને દોડા દોડી કરાવી હતી જો એની બે ની દોડા દોડી થઈ ગઈ ને ચાલુ ઈ ગોળી મગાવીને આપણી હાટુ રાખી દે મને ધોળવા બે તો પછી હવે આપણે ખાવ ની રાત છે હો અમારા ભાઈ ખમણ કેમ હારા નથી લાગતા બકુલભાઈ ખમણ બગડી ગયેલા હોય એવું લાગે હા ખાટા ખાટા લાગે છે આવલી ગોળી આમાં નથી આવી ગઈ ને આપણી બેની ડીશોમાં ના ના ધોળા ધોળી તી બે કરે છે આપણે ક્યાં બેઠા છીએ જોર શાંતિથી તો પણ કાક મીઠા નથી લાગતા હો પાણી નતો ભરી દેવાનું હવે મેં ક્યાં પાણી ભરી દીધું ડોલ માં તો મેં પાણો મૂક્યો ભગ્યા